हेलो फ्रेंड्स, एसके कुकिंग में आपनुं स्वागत छे। आजे आपणे नान केवी रीते बनावी ए शीखशुं। एकदम कड़क, क्रिस्पी अने फूलेली नान बनशे। तमे आ रीते परफेक्ट मापथी बनावशो तो जरूर आज रीते होटलमां मळे ए रीतनी नान बनशे। फ्रेंड्स, तमने जो मारो आ वीडियो गम्यो होय तो प्लीज लाइक, शेर एंड सब्सक्राइब जरूरथी करजो। हजू मां पेलू बेल आइकॉन जरूरथी दबावजो जेथी करीने तमने नोटिफिकेशन सौथी पहेला मळी जाय। तो फ्रेंड्स, आपणे नान बनावा माटे नो लोड बांधीए तो एना माटे आपणे लीधो छे मैं अत्यारे 500 ग्राम जेटलो मैदो लीधो छे। 500 ग्राम લોટમાંથી આપણે 7-8 જણા માટે આરામથી નાન બની જશે। ત્યારબાદ મેં એક વાટકીમાં ગરમ દૂધ લીધું છે, એમાં 1 ચમચી ખાંડ નાખીને આપણે ઓગાળી લેવાની છે। ફ્રેન્ડ્સ, આપણે ઈસ્ટ નથી નાખતા તો આપણે દૂધને ગરમ જ લેવાનું છે। હવે મેં એક દહીં લીધું છે એક વાટકીમાં, એમાં મેં 1 ચમચી જેટલો બેકિંગ પાવડર નાખ્યો છે અને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આપણે મિક્સ કરશું તો બબલ્સ થઈ જશે અને એકદમ ફ્લફી દહીં થઈ જશે અને આખે આખો બાઉલ ભરાઈ જશે। જો આ રીતે એકદમ આખો ભરાઈ જશે, સારી રીતે બેકિંગ પાવડર દહીંમાં મિક્સ કરી લઈશું। આપણે ત્યારે ઈસ્ટની જરૂર નહીં પડે, આ રીતે જો બેકિંગ પાવડર નાખીને બનાવીશું તો ઈસ્ટ નાખવાની જરા પણ જરૂર નહીં પડે। ત્યારબાદ જે આપણે મેંદો લીધો છે એમાં મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે। ફ્રેન્ડ્સ, ગરમ કરીને લેવાનું છે ઘીને। હવે આપણે જે દહીં અને બેકિંગ પાવડરનું મિશ્રણ બનાવ્યું છે એ આપણે એમાં એડ કરી દઈશું। ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે નિમક લઈ લઈશું। ત્યારબાદ મેં એમાં કાળા તલ ઉમેરેલા છે। કાળા તલ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સરસ છે અને આપણી જે કુલચા નાન બનશે એ પણ ખૂબ જ સરસ બનશે। હવે જે આપણે દૂધમાં ખાંડ ઉમેરેલી છે એકદમ મિક્સ થઈ ગઈ છે, ઓગળી ગઈ છે, એ પણ હવે આપણે એમાં એડ કરી દઈશું। હવે હાથની મદદથી આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું। હવે મેં એક તપેલીમાં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે। ફ્રેન્ડ્સ, આમાં ગરમ પાણી લેવાનું છે, તમે હાથથી અડી શકો એટલું જ ગરમ લેવાનું છે અને ગરમ લઈ પાણી અને આપણે લોટ બાંધવાનો છે। આમાં ગરમ પાણી એટલા માટે નાખીએ છીએ કારણ કે આપણે ઈસ્ટ નથી નાખતા તો આપણો લોટને ફર્મેટ થવા માટેનો ફોર્મેટ જલ્દી થઈ જાય, એટલા માટે આપણામાં ગરમ પાણી અને ગરમ દૂધ લીધેલું છે। ત્યારબાદ ફ્રેન્ડ્સ, લોટ બંધાઈ ગયા બાદ આપણે થોડું એવું તેલ નાખી અને સારી રીતે એને મિક્સ કરી લઈશું જેથી કરીને આપણો લોટ છે ચીપકે નહીં। હવે ફ્રેન્ડ્સ, આ લોટને આપણે 5-6 કલાક માટે ગરમ જગ્યા પર મૂકી દેવાનો છે જેથી કરીને લોટ છે ઓલમોસ્ટ ડબલ થઈ જાય। તમે જોઈ શકો છો અત્યારથી જાળી પડવા લાગી છે આ લોટમાં, એટલે ઈસ્ટ નાખવાની કોઈ જરૂર નહીં પડે, આમનામ જ આપણે બેકિંગ પાવડરથી બનાવી લઈશું। હવે મેં એક મલમલનું કાપડ લીધું છે અને થોડું એવું ભીનું કરી લીધું છે, એકદમ ભીનું નથી કરવાનું, થોડું એવું જ ભીનું રાખવાનું છે જેથી કરીને આપણો લોટ છે સુકાઈ ન જાય। ત્યારબાદ આપણે એમાં લોટને વ્યવસ્થિત રાખવાનો છે અને બધી બાજુથી કાપડને વીંટી દેવાનું છે। ફ્રેન્ડ્સ, કોઈ વાસણ મોટું લેવાનું છે, તમે તપેલામાં અથવા તો ડબ્બો આ રીતનો લઈ શકો છો। હવે મેં એને 5-6 કલાક માટે ફરમેટ થવા માટે મૂકી દીધું છે, કોઈ ગરમ જગ્યા પર રાખજો જેથી ઝડપથી થઈ જાય। તો તૈયાર છે આપણો નાન બનાવવા માટેનો લોટ।